પ્રતિભાઈ આપની પાસે આવીશ કે ત્યાં સરપંચો લગભગ 20,000ની સંખ્યામાં મોજૂદ રહેવાના છે અને આજે માત્ર ગાંધી આદર્શોની વાત આ મંચ પરથી લગભગ થાય તેવું લાગી રહ્યું છે. શું સરપંચોનું આવવાનું શરૂ થઈ ગયું છે? ચિરાગ, હું આપને દ્રશ્ય બતાવીશ. જે ઇવેન્ટ સેન્ટર છે, રિવરફ્રન્ટનું ઇવેન્ટ સેન્ટર ઉપર મહિલાઓની જે સંખ્યા છે, મહિલાઓની સંખ્યા આપને દેખાશે. અને મહિલાઓ એ છે જે સરપંચ જેમણે જવાબદારી લીધી હતી, જે પોતાનું જે ODF નું જે પોતાનું જે લક્ષ્ય હતું એ લક્ષ્યને પૂર્ણ કરવા માટેનું, ત્યારે આ જે લક્ષ્ય છે લક્ષ્ય પૂર્ણ કરવા માટે જે મહિલા સરપંચો છે, મહિલા સરપંચો આપને દેખાશે. આ તરફ જોશો, એની પાછળ આપ જોશો તો સંપૂર્ણ દૂર દૂર સુધી નજર કરશો તો આપને સરપંચો અહીંયા દેખાશે. જે સરપંચો અહીંયા આવ્યા છે એમાં જે ખાસ કરીને કેટલાક મહિલા સરપંચો છે જે રાજસ્થાનથી પણ આવ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે. અને પૂછવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારે એમણે આ જે ભગીરથ કાર્ય છે, ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો, કેટલા મુશ્કિલ થા આપકો યે લક્ષ્ય પ્રાપ્ત કરના, કહાં સે આપ આતે હૈ? मैं जोधपुर जिला राजस्थान से बिलाड़ा पंचायत समिति से हूँ और हम लोगों ने बहुत ही मुश्किल भरे जो दिन थे वो निकाले और हमें टारगेट दिया था स्वच्छ भारत मिशन का. और हम लोगों ने सोचा कि अगर देश के प्रधानमंत्री महिलाओं के बारे में सोच सकते हैं तो मैं खुद महिला हूँ तो मैं महिलाओं के बारे में बिल्कुल कार्य करूँगी. और हम लोगों ने एक अभियान के रूप में इसको छेड़ा और हम लोग सुबह जल्दी उठ के गाँव में जाते थे 5 बजे 6 बजे के लगभग. और जो भी लोग खुले में शौच के लिए जाते थे तो हम उनको रोक के उनको ये बताते हैं, जैसे राजस्थान में घूंघट की प्रथा है तो लोगों को ये समझाते कि आप अपने नारी को स्वाभिमान मान रहे हो और घूंघट निकालने की प्रथा है, अगर खुले में नारी शौच में जा रही तो ये हमारा कहाँ का स्वाभिमान रहा, पगड़ी का आपके सवाल है. तो ऐसे करके उनको मोटिवेट किया और उन लोगों ने हमारी बात को समझा कि ये लोग बाहर से आके हमारी महिलाओं के बारे में सोच रहे थे, हम भी सोचें. तो हमारा पूरा जिला ODF हो गया है और हमारे जिले में 16 पंचायत समिति हैं, उसमें से 8 हम महिलाएं हैं. तो उनमें से 5 जो पहले ब्लॉक ODF हुए सारी महिलाओं ने ही किए. तो मुझे बहुत खुशी है कि देश के प्रधानमंत्री ने महिलाओं के बारे में सोचा और हमारे जिले की महिलाएं स्वाभिमान के साथ जी रही है. तमे शू कहशो, आज सम्मानित पण करवामां आवशे प्रधानमंत्री द्वारा सरपंच महिला सरपंच में पण अहींया आवतो टार्गेट ने पूर्ण करवा माटेना प्रयासो तमारा द्वारा थया छे? મારા સરપંચ આવ્યા પછી મેં પહેલી વાર શૌચાલયનું જ કામ મેં કર્યું હતું. ત્યારે મારું ગામમાં દિલ્હીથી પણ ટીમ આવી હતી, ત્યારે અમે પાસ બી થઈ ગયા હતા અને મેં 180 થી 200ના ટાર્ગેટમાં મેં શૌચાલય બનાવ્યા છે. પહેલાં અમને તો ઘેર ઘેર જઈને પહેલાં એ કહેતા હતા કે તમે શૌચક્રિયા માટે બહાર જાઓ છો એ આપણા માટે યોગ્ય નથી, આપણા શૌચાલય બનાવી આપીશ, તમે શૌચાલયનું પ્રેપ કરો. અમે સવારે 6 વાગે સોજના 6 થી 7ના સમયે અમે ગામમાં જતા હતા અને ખબર રાખે કોઈ બહાર શૌચક્રિયા માટે ના જાય. અને એ રીતના અમે ધીરે ધીરે અમારા ગ્રામની અંદર અમે શૌચાલય મુક્ત ગામ બનાવ્યું છે. તો આપ જોઈ શકો છો ચિરાગ, મહિલા સરપંચોએ મહિલાઓએ અને જે આરોગ્યની જે ટીમ ત્યાંની જે બનાવવામાં આવી હતી લોકલ અંદર, ત્યારે